તો આ તણાવ એટલે શું તે મારા દર્શક મિત્રોને કહું. તમે સાચે જ કહ્યું કે આજે કોઈ વ્યક્તિ તણાવથી સંપૂર્ણપણે તણાવથી મુક્ત નથી. એક તત્વચિંતકે આપેલી એક વિચારધારાને હું રજૂ કરવાનું પસંદ કરીશ. એક તત્વચિંતકે છેલ્લી 4 સદીઓનો અભ્યાસ કર્યો, બહુ ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો અને દરેક સદી માટે એને પોતાનો એક ઓપિનિયન અભિપ્રાય આપ્યો. 17મી, 18મી, 19મી અને 20મી આ સદીઓ વ્યતીત થઈ ચૂકી છે અને આજે અત્યારે આપણે 21મી સદીમાં પ્રવેશી ચૂક્યા છે. 17મી સદીમાં તેણે એમ કહ્યું કે સેન્ચ્યુરી ઓફ ફેઇથ તરીકે તેને વર્ણવી. તે વખતે લોકોની પાસે એટલી બધી તાર્કિક શક્તિઓ નહોતી, રિઝનિંગ પાવર જેને આપણે કહીએ તેનો અભાવ હતો. એટલે તે વખતે કેટલાક જે સામાજિક લીડરો કે ધર્મના નેતાઓ જે કંઈ વાત કરી તેને સદ વચન મહારાજ કરીને એ લોકો સ્વીકારી લીધું. સંપૂર્ણ વિશ્વાસ હતો, વિશ્વાસ હતો એટલે એને સેન્ચ્યુરી ઓફ ફેઇથ તરીકે વર્ણવી. એટલે જેટલા 17મી સેન્ચ્યુરીમાં જન્મ્યા એ બધા આસ્થા અને શ્રદ્ધા ઉપર જીવ્યા એમ એનું કહેવું છે. ત્યાર પછી જે 18મી સદી છે એને સેન્ચ્યુરી ઓફ રિઝનિંગ તરીકે એણે વર્ણવી છે. સેન્ચ્યુરી ઓફ રિઝનિંગ એટલે એમાં જોયું કે આવી રીતે બ્લાઇન્ડ ફેઇથથી આ લોકોને ફોલો કરવામાં ખૂબ શોષણ થયું એ લોકોનું. એટલે લોકો ધીરે ધીરે પછી તર્ક કરતા થયા, રિઝનિંગ કરતા થયા, એટલે એને એને સેન્ચ્યુરી ઓફ રિઝનિંગ તરીકે વર્ણવી. પછી 18મી સદીને એને સેન્ચ્યુરી ઓફ પ્રોગ્રેસ તરીકે વર્ણવી છે. એ લોકોની અંદર તાર્કિક શક્તિઓનો વિકાસ થયો અને એને લીધે વિશ્વની અંદર ઘણો બધો વિકાસ પણ થયો. અને તમે પણ જોઈ શકો છો કે વિજ્ઞાનના ક્ષેત્રના જે પાયાના કેટલાક સંશોધનો છે એ મોટા ભાગે આ 19મી સદીની અંદર થયેલા છે. અને ત્યાર પછી 20મી સદી વિશે એને જે ઓપિનિયન આપ્યો તે સાંભળવા જેવો છે. આપણા વિષયના અનુસંધાનમાં છે એટલે કદાચ તમે સમજી જ ગયા હશો કે એને 20મી સદી માટે શું કહ્યું હશે. એને 20મી સદી માટે પોતાનો ઓપિનિયન આપ્યો કે 20th century વોઝ ધ સેન્ચ્યુરી ઓફ સ્ટ્રેસ એન્ડ એન્ઝાયટી. એટલે જેટલા લોકો 20મી સદીમાં જન્મ્યા અને જીવન પોતાનું વ્યતીત કર્યું એ બધા જ તણાવમાં જન્મ્યા અને તણાવમાં જ પોતાનું જીવન વ્યતીત કરેલું છે. અને હવે તો આપણે 21મી સદીમાં પ્રવેશી ચૂક્યા છે. અને એણે 21મી સદી વિશે પણ વાત કરી છે, એને પ્રેડિક્શન કર્યું છે કે 21મી સદીની અંદર 2 જ ઓપ્શન આપણી પાસે હવે બાકી છે. કાં તો એ સેન્ચ્યુરી ઓફ પેનિક બનશે, એવો એને પોતાનો એક ઓપિનિયન આપ્યો છે. ખોફનાક, પીડાની સદી જેને આપણે કહીએ. 20મી સદી તો તણાવ અને વ્યગ્રતાની થઈ, પણ 21મી સદી એ 21મી સદી ખોફનાક પીડાની સદી હશે અથવા તો શાંતિની સદી હશે. આ બેમાંથી એક હશે. એનું એને એક આશાવાદ એવો વ્યક્ત કર્યો છે કે વ્યક્તિ આવી પીડા અનુભવે છે અત્યારે તો તેમાંથી સફાળો જાગૃત થઈ જશે અને જો સફાળો જાગૃત થશે તો એ શાંતિની સદી બનવાની પૂરી સંભાવના છે. પણ જો એ સફાળો જાગૃત નહીં થાય, એમાં આવી કંઈક સ્પિરિચ્યુઅલ અવેરનેસ ક્રિએટ નહીં થાય, આધ્યાત્મિક જાગૃતિ નહીં આવે તો એ પીડાની સદી હશે. પણ એને 20મી સદી માટે તો એ વાત સ્પષ્ટ બતાવી દીધી કે જેટલા લોકો જન્મ્યા અને જેટલા લોકો 20મી સદીમાં સમય પસાર કર્યો એ બધાએ તણાવમાં જ પસાર કરેલો છે. એટલે તમારી વાત બિલકુલ સાચી છે કે નાના બાળકથી માંડીને વૃદ્ધો સુધી બધા જ અત્યારે તણાવમાં જીવન વ્યતીત કરી ચૂક્યા છે. આમ તો સ્કૂલ ગોઈંગ, જે સ્કૂલમાં બાળકો જઈ રહ્યા છે નાના બાળકે, એને તો તણાવનું કોઈ કારણ હોવું ના જોઈએ. એને શું જવાબદારી છે, અને છતાં એને ટેન્શન છે અભ્યાસનું. ઘણી વખત આપણે બાળકોને પણ સાંભળીએ છીએ સ્કૂલેથી પાછા આવ્યો ભારે કમ થેલો લઈને, તો ઘણી વખત બાળકો પણ કહેતા હોય છે કે મમ્મી આજે ખૂબ ટેન્શન થઈ ગયું મને. એટલે આવા ટેન્શન શબ્દનો પ્રયોગ જ્યારે બાળક કરે ત્યારે આપણને થોડુંક આશ્ચર્ય થાય. તો ભાગ્યે જ કોઈ વ્યક્તિ આજે દુનિયામાં એવો છે કે જે તણાવથી ગ્રસ્ત ન હોય અને એની વિપરીત અસરોથી પણ કોઈ મુક્ત નથી. તણાવની ઘણી બધી વિપરીત અસરો છે અને તેનાથી પણ કોઈ મુક્ત નથી. એટલે તમે સાચે જ કહ્યું છે કે બધી જ વ્યક્તિને અત્યારે તણાવ છે. હા, બીજું મેડિકલે તો બહુ જ બધા સંશોધનો કર્યા છે તણાવથી મુક્ત થવા માટે, તો મેડિકલે આની અંદર કયું તણાવ માટે શું એની પરિભાષા આપી છે? હું માનું છું કે હું મેડિકલની મેડિકલ સાયન્સે આપેલી જે તણાવ વિશેની પરિભાષા છે તે પહેલાં જે મનોવૈજ્ઞાનિકોએ જે પરિભાષાઓ આપી છે તેની આપણે ચર્ચા કરી લેવી જોઈએ, તે વધારે યોગ્ય ગણાશે. અને પછી જ હું માનું છું કે મેડિકલની જે પરિભાષાથી આપણી થોડીક સમજમાં આવશે. અને તે પહેલાં હું તણાવ વિશે થોડીક જે ભ્રામક માન્યતાઓ છે ને તેની પણ સ્પષ્ટતા કરવા માંગુ છું કે અત્યારે તણાવ
નાના બાળકથી વૃદ્ધ સુધી તનાવ હોવાના કારણે કેટલાક લોકો એવું માને છે. પ્રફુલભાઈ, તમે અહીંયા આવ્યા અને મારા દર્શક મિત્રોને તનાવથી ફ્રી રહેવાનું કઈ રીતે સંભવ છે એ વિષય પર ચર્ચા કરી, તે બદલ આપનો આભાર.